जय स्वामीनारायण मित्रों, आपनु स्वागत छे अमारी YouTube चैनल श्री हरि कृष्ण मां, जेमां आज आपणे जाणीशुं पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायणना लीला चरित्र विशे। आ वात छे गोरखड़ा गामनी। पीठवड़ी थी आश्रे 15 किलोमीटर ना अंतरे आवेलुं गाम एटले के गोरखड़ा गाम। अने आ गामना उगा चांदू काठी दरबार के जे श्रीजी महाराज ना अनन्य अने निष्ठावान तेमज सूरवीर भक्त हता। एक वक्त एवं बन्यू के गामना चोरे एक गढ़वी आव्यो अने श्रीहरि विषे द्वेष थी जेम तेम बोलवा माँड्यो। त्यारे त्यां बैठेला उगा चांदूनु लोई तो उकड़ी गई अने उगा चांदूए कह्युं करे ओ गढ़वा, मूंगो मरजे हो, नकर तारी जीभड़ी कापी नाखीश। आ मारा इष्टदेवना विषे जो काय खोटू बोलीश ने तो तू जीवनो जाईश। ए समये ए अंगतुं गढ़वीनो रुद्र स्वरूप जोई અને ગઢવી તો ત્યાંથી ભાગી ગઈ। આમ રોમ રોમમાં શ્રીહરિની અનન્ય નિષ્ઠાવાન અને સુરવીર ભક્ત તેઓની ભક્તિના દર્શન થયા। શ્રીહરિ દાદા ખાચરની જાન લઈને તેમને પરણવા જતી વખતે રસ્તામાં પીઠવડી ગામેથી પ્રયાણ કરીને સૌ સાથે જાન લઈને ગોરખડા આવ્યા। ગામના સૌ ભક્તો શ્રીજી મહારાજના અને સંતોના અને ભક્તોના દર્શને આવ્યા। સૌ ભક્તોએ જાનને રોકવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ શ્રીજી મહારાજે વધારે સમય રોકાવાની ઈચ્છા ન દર્શાવી। ગોરખડા ગામના ગોંદરે જાન થોડો સમય માટે રોકાય। આથી ભક્તોએ જાનના ભક્તોને સુખડીનું ભાતું જમાડ્યું। જાનના બળદોને ગામના ગોંદરે થોડી વિશ્રાંતિ આપી। એ જ દરમિયાન ભક્ત વત્સલ શ્રીજી મહારાજ પોતાના અગાઉથી દીધેલા કોલને પૂરો કરવા માટે ગામ સોહરમાં થઈ અને પોતાના ભક્ત ઉગા ચાંદુને ઘેર ગયા। ત્યારે એમના પત્ની લાડુબાઈએ ઓસરીમાં ઢોલિયો ઢાળી અને ગાદલું પાથર્યું, તેની ઉપર શ્રીજી મહારાજ વિરાજમાન થયા। ઉગાભાઈ તો થોડા સમય અગાઉ જ ધામમાં ચાલ્યા ગયા હતા। શ્રીજી મહારાજ સામે બેઠેલા ભક્તો સાથે ઉગા ચાંદુના વિધવા પત્ની લાડુબેન હાથ જોડીને બેઠા છે। લાડુબેને શ્રીજી મહારાજને કહ્યું કે જ્યારે ગઢડા આવ્યા હતા ત્યારે આપે મારા પતિને વચન આપ્યું હતું અને કહ્યું હતું કે તમે ઘેર હશો કે નહીં હો, પણ અમે જરૂર તમારે ઘેર આવશું અને તમે આખરે વચન પાડ્યું। એમ કહી અને લાડુબેનના આંખમાં તો આંસુ આવી ગયા અને આંસુ સાથે એમને પ્રણામ કર્યા। લાડુબેને પોતાના મનમાં વિચાર કર્યો કે મારા પતિએ ધામમાં જતા પહેલા મને એક સોનાનો વેઢ અને 100 રૂપિયા આપીને કહ્યું હતું કે સ્વામિનારાયણ ભગવાન જ્યારે આપણા ઘરે પધારે ને ત્યારે તમે આ બંને વસ્તુઓ શ્રીજી મહારાજ જ્યારે માંગે ત્યારે જ ભેટ આપજો, એમ કહીને મારા હાથમાં આ પટારો મૂક્યો હતો। એ વાતની મારા સિવાય કોઈને નથી ખબર। હવે લાડુબેન પોતાના મનમાં એવો વિચાર કરે છે કે જો સ્વામિનારાયણ ભગવાન અંતર્યામી હશે ને તો આ બંને વસ્તુઓ મારી પાસે સામેથી માંગશે। જ્યારે લાડુબેનના મનમાં આવો વિચાર આવો સંકલ્પ ચાલતો હતો એ જ સમયે શ્રીજી મહારાજે અંતર્યામીપણે એ સંકલ્પ જાણી હસી અને કહ્યું કે લાડુબાઈ, અમારા ભક્તે અમને આપવા માટે પટારામાં મુકાવેલ વેઠ અને 100 રૂપિયા છે તે અમને આપો। આ સાંભળીને લાડુબેન તો ખૂબ આશ્ચર્ય પામ્યા અને રાજી થઈ ગયા અને તરત જ પોતાના પતિએ આપેલ આ બંને વસ્તુઓ શ્રીજી મહારાજના ચરણમાં ભેટમાં મૂકી। આમ એ સમયે પોતાના ભક્ત દાદા ખાચરના લગ્નનું નિમિત્ત બનાવી અને શ્રીજી મહારાજ કેટલા ભક્તોના સંકલ્પો પૂરા કર્યા। નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 96ની કડી 3-4 અને પ્રકરણ 114ની કડી 37માં આ વરાંક દેશના ભક્તો હારે ગોરખડા ગામના ઉગા ચાંદુને ચિતવવા માટે લખ્યું છે। તો મિત્રો, જો તમને આ લીલા ચરિત્ર ગમ્યો હોય તો કોમેન્ટમાં અવશ્ય જય સ્વામીને લખવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી આવા જ અન્ય લીલા ચરિત્રો આપની સમક્ષ રજૂ કરવાનો આનંદ જરૂરથી આપજો। જય સ્વામિનારાયણ।